नमस्कार जामनगरની નંબર 1 ન્યૂઝ ચેનલ જીડીબીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। લોકોને મોટા અને ખોટા વચનો આપતા પક્ષો પ્રત્યે કડક બનતી સુપ્રીમ કોર્ટ। જામનગરમાં ટ્રાફિક પોલીસની ઝીરો વ્યવસ્થાથી લોકોમાં આક્રોશ। જામનગરમાં સુમર ક્લબ રોડ પર લોકોને માસ્ક વિતરણ કરતા મેયર બીનાબેન। लग्नना चार दिवस पूर्वे जामजोधपुर खाते गड़ाफासो खाई ले तो युवान वीज कर्मी। जामनगर की ख्यातनाम गोकुल हॉस्पिटल हवे रिम हॉस्पिटल ना नामे ओळखाशे। नवु मैनेजमेंट संभाळता डॉक्टर दिनकर सावरिया। आज राम ब्रेकिंग न्यूज। હવે જોઈએ સમાચાર વિગતવાર। મંગળવારે સુપ્રીમ કોર્ટે રાજકીય પક્ષો દ્વારા મતદારોને મફત ભેટ આપવાના વચન અંગે સુનાવણી હાથ ધરી હતી। આ અંગે ચિંતા વ્યક્ત કરતા મુખ્ય ન્યાયમૂર્તિ એનવી રામન્નાએ કહ્યું કે નિશંકાપણે આ ગંભીર મુદ્દો છે। તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટે આ મુદ્દે ભૂતકાળમાં ઘણી વખત કહ્યું છે કે આ રમતનું મેદાન નથી। ચૂંટણી જીતવા માટે પક્ષો વધુ વચનો આપે છે, ખોટા વચન આપી મતદારોને ભ્રમિત કરે છે। ચિંતા વ્યક્ત કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમારા મર્યાદિત કાર્યક્ષેત્રમાં અમે ચૂંટણી પંચને માર્ગદર્શિકા તૈયાર કરવા કહ્યું છે। અમારી સૂચનાઓને પગલે ચૂંટણી પક્ષે પક્ષકારો સાથે માત્ર એક જ બેઠક યોજી હતી। તેમણે રાજકીય પક્ષો પાસેથી મંતવ્યો માંગ્યા હતા, આપણે પણ જાણીએ છીએ, પરંતુ તે પછી શું થયું તે અંગે ખબર નથી। સુપ્રીમ કોર્ટે અરજદાર અશ્વિની ઉપાધ્યાયને કહ્યું કે તેમણે માત્ર પક્ષકારોને જ શા માટે સામેલ કર્યા છે, જ્યારે આ નીતિ નિર્માણમાં તમામ હિતકારોની ભાગીદારી જરૂરી છે। આટલું જ નહીં, કોર્ટે અરજદાર અશ્વિની ઉપાધ્યાયને પૂછ્યું કે જો તમામ રાજકીય પક્ષો વચનો આપી રહ્યા છે તો તમે તમામ પક્ષોને બદલે માત્ર બે પક્ષોનો જ ઉલ્લેખ કેમ કર્યો। અરજદાર તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ વિકાસસિંહે કહ્યું કે તેઓ અન્ય પક્ષકારોને પણ સામેલ કરવાનો પ્રયાસ કરશે। હવે લેશું નાનકડો વિરામ, વિરામ બાદ જોશું ટ્રાફિક પોલીસ કચેરીનો વિશેષ રિપોર્ટ અને મેયર દ્વારા માસ્ક વિતરણ। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીડીપીએલ જામનગર ન્યૂઝ। અરે ભાઈ, આપણા જામનગરમાં ઉજવાઈ રહ્યો છે અદ્ભુત હસ્તકલા ઉત્સવ। જી હા, આ છે હાલાર હસ્તકલા ઉત્સવ, કે જ્યાં સુંદર પ્રદર્શનની સાથે વેચાણનું પણ આયોજન કરવામાં આવ્યું છે। અહીં મનમોહક વિન્ટેજ કલાઓની ભરમાર છે, ઉપરાંત સુંદરતાના સીમાડાઓને ઓળંગતી સ્વદેશી સામગ્રીઓની પણ ભરમાર છે, જેમાં હાથસાળ, હસ્તકલા, ભરતકામ, મોતીકામ, ચર્મકામ, માટીકામ, જ્વેલરી, જામ ખંભાળિયા સાલ, કચ્છી સાલ, પટોળા, બાંધણી, પેચવર્ક અને ગૃહ શોભનની અનેકવિધ ચીજ વસ્તુઓ। આ અનમોલ આયોજન વોકલ ફોર લોકલ એટલે કે આત્મનિર્ભર ભારતના અનુસંધાને COVID-19ના સરકારશ્રીના નિયમોના પાલન સાથે આપણી ભાતીગળ હસ્તકલા અને ગ્રામોદ્યોગના કારીગરોને રોજગારી આપવાના હેતુથી આયોજિત કરવામાં આવ્યું છે। આ હાલાર હસ્તકલા ઉત્સવનો લાભ તારીખ 30 જાન્યુઆરી સુધી જ લઈ શકાશે, જેનો સમય સવારે 11 થી રાત્રિના 8 વાગ્યા સુધી। તો આજે જ આપણા આ હાલાર હસ્તકલા ઉત્સવની અચૂક મુલાકાત લેવા પધારશો। સ્થળ પ્રદર્શન મેદાન જામનગર, આયોજક।
દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, પટલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. અન્ય બ્રાન્ચ અંબિકા ડેરીની બાજુમાં, પેલેસ ગ્રાઉન્ડ રોડ, સરુ સેક્શન રોલ ટચ, જામનગર. શોપ નંબર 4, અંતરિક્ષ એનેક્સ છે, મયુર હાઇટ્સની સામે, શ્રીજી હોલની સામેની શેરીમાં, શિવમ પાર્ક, મેહુલ નગર, જામનગર. નંદનવન સ્ટાઇલસ કોમ્પ્લેક્સ, ઓમ ટીવીએસની બાજુમાં, નંદનવન સોસાયટી, રણજીત સાગર રોડ, જામનગર. રિક્ષા ચાલકોને પેટ્રોલ, ડીઝલ અને સીએનજીનો ખર્ચ કરવાની જરૂર નથી, કારણ કે હવે બેટરીથી ચાલતી રિક્ષાઓ આવી ગઈ છે. 1 કિલોમીટર માત્ર 50 પૈસામાં જ. તો આજે ટેસ્ટ ડ્રાઈવ માટે અમારા શોરૂમની મુલાકાત લો. આ રહી પિયાજીઓ પેસેન્જર અને કાર્ગો રિક્ષાની વિશેષતાઓ. એકવાર બેટરી ફૂલ ચાર્જ પર લોડિંગ રિક્ષામાં 90 કિલોમીટરની રેન્જ અને પેસેન્જર રિક્ષામાં 110 કિલોમીટરની રેન્જ. કાર્ગો મોડલમાં 506 કિલો સુધી લોડ ઉચકવાની ક્ષમતા, 45 કિલોમીટર સુધીની સુપર સ્પીડ. નથી ક્લચ ને નથી ગિયર, માટે આસાન સવારી અને ચલાવવામાં ખૂબ જ સરળ. 3 વર્ષની સુપર વોરંટી અથવા 1,00,000 કિલોમીટર અથવા 1200 ચાર્જિંગ સાયકલ જે વહેલું હોય તે મુજબ. તમામ મોડલમાં સેફ્ટી ડોર, GPRS ટેકનોલોજીની સુવિધા અને પાવરફુલ મોટર. આ ઇલેક્ટ્રિક રિક્ષામાં લિથિયમ આયર્ન બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેથી કોઈ પણ જગ્યાએ સરળતાથી ચાર્જિંગ થઈ શકે છે. BFNR એટલે કે 4 મોડ, જેવા કે બુસ્ટ મોડ, ફોરવર્ડ મોડ, ન્યુટ્રલ મોડ અને રિવર્સ મોડ સહિતની આધુનિક ફેસિલિટી. એમરોનની મદદથી તમારા સ્માર્ટફોન પર બેટરીની પરિસ્થિતિ જાણી શકાશે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા મળતી સબસિડીનો લાભ તો ખરો જ. સૌથી મોટું નેટવર્ક આપે પિયાજીઓનો વિશ્વાસ. 71 ઓટો લિંક, જામનગર, રાજકોટ હાઈવે, ઇસ્કોન મંદિરની બાજુમાં, હાપા, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર શહેરની ટ્રાફિક સમસ્યા ઘણી વિકટ બનતી જાય છે. જામનગરના એક પણ ટ્રાફિક પોઈન્ટ ઉપર ટ્રાફિક પોલીસ જોવા મળતી નથી. ટ્રાફિક સિગ્નલો આપવામાં આવ્યા છે, તે કાર્યરત હોતા નથી. વર્ષોથી લાખો નગરજનો ટ્રાફિકની સમસ્યાથી પરેશાન છે. જામનગર શહેરની ટ્રાફિકની દ્રષ્ટિએ મોટા ગામડા જેવી સ્થિતિ છે. શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી વાહનોની સંખ્યા સતત વધી રહી છે, દિવસે દિવસે વસ્તી પણ વધી રહી છે. આમ છતાં હજુ સુધીના એક પણ જિલ્લા પોલીસ વડાએ અથવા જામનગર મહાનગરપાલિકાના શાસકોએ શહેરની ટ્રાફિક વ્યવસ્થાની નમૂના રૂપ બનાવવા માટે કોઈ કામગીરી કરી નથી. શહેરમાં જે ટ્રાફિક પોઈન્ટ ખૂબ જ વ્યસ્ત હોય છે, ત્યાં પણ ટ્રાફિક નિયમન માટે નોંધપાત્ર કામગીરી થતી નથી. આવડા મોટા શહેરમાં ક્યાંય પણ ટ્રાફિક સિગ્નલ આધારિત ટ્રાફિક નિયમન વ્યવસ્થા આટલા વર્ષોમાં ગોઠવવામાં આવી નથી. આ સંપૂર્ણ નિષ્ફળતા પોલીસ વિભાગની અને મહાનગરપાલિકાની છે. કોર્પોરેશનને થોડા થોડા વર્ષના અંતરે લાખો રૂપિયાના ખર્ચે 5-1 વખત નવા ટ્રાફિક સિગ્નલોની ખરીદી કરી છે. પ્રજાના નાણાંથી ખરીદવામાં આવેલા આ ટ્રાફિક સિગ્નલો આખા શહેરમાં ખેતરના ચાડિયા માફક ખોટી જગ્યા રોકી ખોળાયેલા છે. આ ઉપરાંત શહેરમાં વસ્તી અને વિસ્તારની તેમજ ટ્રાફિક પોઈન્ટની સંખ્યાને ધ્યાનમાં રાખીને જાણકારોના મતે ઓછામાં ઓછા 100 જેટલા ટ્રાફિક પોલીસ કર્મી હોવા જોઈએ. વર્ષો પહેલા સરકારે જામનગર શહેર માટે 65 પોલીસ કર્મીની જગ્યાઓ મંજૂર કરી છે, પરંતુ જામનગરમાં આજની તારીખે માત્ર 18 પોલીસ કર્મી છે, જે પૈકી 2-3 પોલીસ કર્મી રજા ઉપર હોય છે અથવા અન્ય કામમાં રોકાયેલા હોય છે.
18 પોલીસકર્મીઓ માં 3 પીએસઆઈ અને 3 ડ્રાઈવરને બાદ કરીએ તો બાકીના 10-12 પોલીસકર્મીઓ પૈકી અંદાજે 3-4 જેટલા પોલીસકર્મીઓ ટોઈંગ વાહન સાથે રોકાયેલા હોય છે. બાકીના 8 પૈકી 3-4 વહીવટી કામગીરીમાં રોકાયેલા હોય છે. છેલ્લે વધ્યા 3-4 પોલીસકર્મીઓ આવડા મોટા શહેરના ટ્રાફિક નિયમન માટે રોકાયેલા હોય છે. ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટરની કચેરીમાં પોલીસ ઇન્સ્પેક્ટરની જગ્યા પણ ખાલી છે. 3 પૈકી 1 ફોજદારને પીઆઈનો ચાર્જ સોંપવામાં આવેલો છે. ટૂંકમાં મહાનગરપાલિકાની વાત કરો કે પોલીસ વિભાગની ટ્રાફિક નિયમનની દ્રષ્ટિએ જામનગરમાં વર્ષોથી જંગલ રાજ જોવા મળી રહ્યું છે. ભૂતકાળમાં થોડા થોડા સમયના અંતરે પોલીસ વિભાગ દ્વારા લોક દરબારો યોજવામાં આવતા ત્યારે પણ ટ્રાફિક અંગે મહાનુભાવો અને અધિકારીઓએ ઘણી વાતો કરેલી, પરંતુ આટલા વર્ષોમાં ક્યારેય જામનગર શહેરમાં નમૂનારૂપ ટ્રાફિક વ્યવસ્થા જોવા મળી ન હોય લોકોમાં ભારે નારાજગી જોવા મળે છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓએ લોકોની આ કાયમી સમસ્યાના કાયમી નિપટારા માટે ટ્રાફિક નિયમન માટે આગવું આયોજન અને અસરકારક અમલ માટે જવાબદાર તંત્રો પર દબાણ સર્જવું જોઈએ એવી લોકલાગણી ઘણા વર્ષોથી નગરજનોમાં જોવા મળી રહી છે. આજે મંગળવારે સવારે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા દ્વારા શહેરના પંચેશ્વર ટાવર વિસ્તારમાં આવેલી ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટરની કચેરીની મુલાકાત લેવામાં આવી હતી. તેમજ દરબારગઢ વિસ્તારની અને બેડી ગેટ વિસ્તારના ટ્રાફિક પોઈન્ટની મુલાકાત લીધી હતી. આ મુલાકાતના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકનું સ્વાગત છે. જામનગરની અંદર વાત કરીએ તો ખાસ કરીને ટ્રાફિકની જે સમસ્યા છે એ દિવસે ને દિવસે જેનો પ્રશ્ન છે એ પેચીદો બનતો જાય છે. કારણ કે ખોડિયાર કોલોની હોય, દરબારગઢ હોય, પટેલ કોલોની હોય, ચારે બાજુ ટ્રાફિક અને ટ્રાફિક એવો કે અવ્યવસ્થાવાળો ટ્રાફિક, જ્યાં જોઉં ત્યાં રિક્ષાના થપ્પા લાગે છે, રેકડીઓના થપ્પા લાગે છે, સ્કૂટરના થપ્પા લાગે છે, છતાં કોઈ બોલવાળું નથી. કારણ એટલું જબરું કારણ છે કે જામનગરની ટ્રાફિક પોલીસ જ નથી. ટ્રાફિક પોલીસની વાત કરીએ તો ટ્રાફિક પોલીસ ક્યાંય તમને જોવા પણ ન મળે એનું, કારણ કે એનું જે સેટઅપ છે, જે પ્રમાણે સંખ્યા છે, એ સંખ્યા ન હોવાને કારણે આ વાત બની છે. અને જામનગરની અંદર માત્ર 18 ટ્રાફિક પોલીસ કાર્યરત છે, એમાં 3 પીએસઆઈ છે અને 3 ડ્રાઈવર છે. એટલે આ રીતે 6 પોલીસ તો ત્યાં રોકાઈ જાય છે. વાત આવી 12ની, બીજી 12 તો એની અંદર 4 જી પોલીસ હોય છે એ ટોઈંગની અંદર રોકાઈ જાય છે. એટલે પોલીસ ન હોવાને કારણે, ટ્રાફિક પોલીસ ન હોવાને કારણે ટોટલી અવ્યવસ્થા જોવા મળે છે. દિવસે ને દિવસે આ ટ્રાફિકનો પ્રશ્ન છે ઘેરો બનતો જાય છે. છતાં પણ જામનગરની જે નેતાગીરી છે એ નબળી પડે એવું એવું લાગે છે. કારણ કે જામનગરની નેતાગીરી આ મજબૂત માનવામાં આવે છે, પણ આ જેણે જેણા પ્રશ્નમાં એને રસ ન હોય તેવું જોવા મળે છે. ખાસ કરીને જે દરબારગઢનો જે વિસ્તાર છે એની અંદર ટ્રાફિક સમસ્યા એટલી બધી ડિસ્ટર્બ થયેલી છે કે તમને લોકોને જોવા મળશે કે અહીંયા લોકો જ્યારે રિક્ષા જ્યાં રાખવી હોય ત્યાં રાખી દે છે, કોઈ બોલવાળું નથી. લારીવાળા જ્યાં લારી રાખવાની હોય ત્યાં લારી રાખી દે છે. ત્યાં ચારે બાજુ સ્કૂટરના થપ્પા લાગેલા છે, છતાં પણ કોઈ બોલવાળું નથી. કારણ કે ટ્રાફિક પોલીસ પાસે ટ્રાફિકની વ્યવસ્થા નથી, મેન પાવર નથી. મેન પાવર ન હોવાને કારણે લોકો ખૂબ જ રીતે ડિસ્ટર્બ થઈ ગયા છે. પબ્લિકને, ખાસ કરીને જામનગરની નેતાગીરીને વિનંતી છે કે સાહેબ, જામનગરની આબરૂ ધજાગર થાય છે, મહેરબાની કરીને તમે જાગો તો જ આ પ્રશ્ન સોલ્વ થશે. કારણ કે આજે 100 ઉપરની જામનગરની પોલીસની જરૂરિયાત છે, 100 પોલીસ જોઈએ છે. અને ટ્રાફિક બિગ્રેડની વાત કરીએ તો માત્ર 50 લોકો એમાં કાર્યરત છે, પણ 50 છોકરા ક્યાં જાય છે, ટ્રાફિક બ્રિગેડ ક્યાં જાય છે ખબર નથી, એના માત્ર બિલ બની જાય છે. આ રીતે ખૂબ જ પેચીદો પ્રશ્ન બન્યો છે ટ્રાફિકનો. લોકો ડિસ્ટર્બ થયેલા છે, લોકો 4-વ્હીલ બાર નથી કાઢી શકતા, નથી 2-વ્હીલ બાર કાઢી શકતા, એ અકસ્માતનો પણ ભય રહી છે. ઘરે જે 10 મિનિટના કામે જે બહાર નીકળ્યા હોય એને 2 કલાકે ઘરે પાછો વ્યક્તિ ફરે છે. આ રીતે જામનગરની નેતાગીરી એટલે કે પૂનમબેન માડમ અને ખાસ કરીને ધારાસભ્યશ્રીને આમ તો જવાબદારી હોય છે, એવા અકુભા અને આરસી ફળદુ સાહેબ, આવા બધા લોકોને એક વિનંતી છે સાહેબ ધારાસભ્યશ્રીને કે સાહેબ, આ ટ્રાફિકની સમસ્યા પ્રશ્ન બહુ ગંભીર બન્યો છે, લોકોમાં એક અંદરથી અસંતોષ પણ ઊભો થયો છે. ખાસ કરીને જામનગરના ધારાસભ્યશ્રીએ આગળ આવવું જોઈએ, અકુભા સાહેબે આગળ આવવું જોઈએ. અને જે રાઘવજીભાઈ પટેલ છે, કેબિનેટ મંત્રી છે, એમણે આ સેટઅપ જે ટ્રાફિક પોલીસમાં જે સેટઅપ જોઈએ છે એ સેટઅપ લઈ આવવું જોઈએ. કારણ કે ખાલી માત્ર 18 પોલીસ હોવાને કારણે આ બધા બની છે. અને ખાસ કરીને 18 પોલીસની અંદર જે લોકો વીઆઈપી આવે છે, જજ સાહેબ આવે છે, જે મિનિસ્ટર સાહેબ આવે છે, તો એના માટે પણ આ 18 પોલીસમાંથી બંદોબસ્ત ફાળવવાની વાત હોય છે, પાઇલોટિંગ કરવાની વાત હોય છે. એટલે દરેક લોકો ડિસ્ટર્બ થઈ ગયા છે. એટલે ટ્રાફિક પોલીસની જે વાત આવે છે, ટ્રાફિક તમે ગમે ત્યાં વ્યક્તિ ગમે ત્યાં વાહન રાખી દે, કોઈ બોલવાળું જ નથી. આ એક જામનગર માટે કમનસીબ બાબત કહેવાય.
આજે મંગળવાર છે, સાંજે 5 વાગ્યા છે. અમે લોકો આજે બેડી ગેટ ખાતે આવ્યા છે. ખાસ કરીને જે ટ્રાફિક સમસ્યા છે એ ટ્રાફિકની સમસ્યાને અમે જોવા માટે આવ્યા છે. લોકો ડિસ્ટર્બ થઈ ગયા છે. અને ખાસ કરીને જામનગરની વાત કરીએ તો જે લોકો 25 વર્ષ પહેલાં પણ જે વ્યક્તિ આવ્યો હોય તો એને 25 વર્ષ પહેલાં પણ આ જ પરિસ્થિતિમાં જોવા મળતું અને અત્યારે પણ આ જ પરિસ્થિતિમાં જોવા મળે. એનો મતલબ એ થયો છે કે 25 વર્ષની અંદર કોઈ જાતની એક્ટિવિટી જોવા નથી મળી. અને ખાસ કરીને જામનગરની વાત કરીએ, જામનગરની અંદર વિકાસની વાતો કરે છે ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી. તો વિકાસની વાત તો બતાવો ભાઈ, અહીંયા વિકાસ ક્યાં જોવા મળે છે? જે હતું એ પણ છીનવી લીધું છે. ટ્રાફિક સમસ્યા જે છે એ કલ્પના બહારની છે. દિવસે દિવસે ટ્રાફિક વધતો જાય છે, પણ છતાં પણ ટ્રાફિક પોલીસની અંદર જે ભરતી કરવાની વાત આવે એ કંઈ જોવા નથી મળતું. ખાસ કરીને જે લોકો નિવૃત્ત થાય છે ટ્રાફિક પોલીસની અંદર એની જગ્યા નથી ભરાતી, જે લોકોની બદલી થાય છે એની જગ્યા નથી ભરાતી. એટલે દિવસે દિવસે ટ્રાફિક વધી રહ્યો છે. આજે 20 વર્ષ પહેલાં એક અમારે આજે સવારે એક મિત્ર આવ્યા હતા, એમણે કીધું કે ભાઈ આ તમારું આ જામનગર હું 20 વર્ષ પહેલાં આ બેડી ગેટ ખાતે આવ્યો હતો ત્યારે આ જ પરિસ્થિતિમાં જોવા મળ્યું હતું, અને 20-25 વર્ષ પછી પણ આ જ પરિસ્થિતિમાં જોવા મળે એ ખરેખર આપણા જામનગર માટે પણ કમનસીબ બાબત કહેવાય. અને જામનગરની નેતાગીરીને એક વિનંતી છે કે સાહેબ તમને લોકો ખોબલે ખોબલે મત આપ્યા છે, પણ એના પ્રશ્નો સોલ્વ કરવામાં તમે આગળ વધો. સાહેબ તમે લોકો ડિસ્ટર્બ થઈ ગયા છે. જામનગરની પ્રજા ખૂબ જ સારી છે, એને કારણે તમને લોકોને કોઈ બીજી કોઈ વાત બનતી નથી. પણ સાહેબ ભારતીય જનતા પાર્ટીને લોકોએ ખૂબલે ખૂબલે મત આવ્યો છે. કેન્દ્ર સરકારમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, રાજ્ય સરકારમાં છે, અને જામનગરની મહાનગરપાલિકામાં પણ ભાજપ છે. પણ છતાં પણ તમને આટલો વિશ્વાસ કરવા છતાં પણ જો તમારાથી આ પ્રશ્ન સોલ્વ ન થતો તો કમનસીબ બાબત છે. અને ખાસ કરીને જામનગરની ટ્રાફિકની પોલીસની વાત કરીએ તો સાહેબ 8-18 પોલીસ ટ્રાફિકમાં કાર્યરત છે. 18માંથી 3 તો PSI છે અને 3 ડ્રાઈવર છે, વૈધા 12ની અંદર 4 તો ટોઈંગની અંદર જાય છે. તો 8 પોલીસ વૈધી, 8 પોલીસમાં બધી વહીવટી પ્રક્રિયામાં 8 રોકાયેલા હોય તો ટ્રાફિકની જે આ સમસ્યા છે એ હલ કોણ કરશે? તો એનો મતલબ કે ટ્રાફિક પોલીસ છે એ 0-0 છે. સાહેબ આ બાબતની ગંભીરતા લ્યો, પબ્લિક જાગૃત થશે તો આપણે શું કરવું પડે એ તમે આપણે વિચારી લેવું જોઈએ. જામનગર શહેરમાં કોરોનાના તાજેતરમાં સંખ્યાબંધ કેસો આવ્યા છે. સમગ્ર શહેરમાં કોરોના સંદર્ભે ગભરાટ જોવા મળે છે અને કોરોના અંગે લોકોને જાગૃત કરવા માટે વિવિધ કાર્યક્રમો અને સૂચનાઓ આપવામાં આવી રહી છે. તે દરમિયાન આજે મંગળવારે સવારે શહેરના સુમેર ક્લબ રોડ પર ST થી જોલી બંગલા સુધીના વિસ્તારમાં મેયર બીનાબેન કોઠારી અને તેઓની ટીમ દ્વારા માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું અને દુકાનદારો સહિતના સૌ લોકોને કોરોના અંગે સતર્કતા જાળવવા અનુરોધ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં રિક્ષા ચાલકો, રેકડી ચાલકો, દુકાનદારો, રાહદારીઓ અને અન્ય વાહન ચાલકો વગેરેને માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે એવું આપણને ધ્યાનમાં આવ્યું છે કે લોકો જ્યારે માસ્ક પહેરવા માટે બેદરકાર રહે છે ત્યારે આ સંક્રમણનો ફેલાવો બહુ ઝડપથી થઈ રહ્યો છે. એટલે માસ્ક એક એવું સાધન છે કે જે આપણને આ સંક્રમિત થતા બચાવે છે. એટલે લોકોમાં માસ્ક પ્રત્યે જાગૃતિ લાવવા માટે અને લોકોને માસ્ક વિતરણ જેમની પાસે નહોતા એમને પણ માસ્ક વિતરણ કર્યું અને લોકો માસ્ક પહેરે અને આ એક જાગૃતિ રૂપે અમે આજે આ મહાનગરપાલિકાની ટીમ સતત બધા જ વિસ્તારોમાં આ રીતે ડ્રાઈવ કરી રહી છે, ટેસ્ટિંગ પણ કરી રહી છે જે ગીચ વિસ્તારો છે એમાં પણ. આજરોજ હું એ લોકોની સાથે આજે હું માસ્ક વિતરણ અને અવેરનેસના કાર્યક્રમમાં જોડાઈ છું. આપણા થકી હું લોકોને એવી અપીલ કરીશ કે તેઓ સોશિયલ ડિસ્ટન્સ પાળે અને માસ્ક પહેરે, હાથ સેનેટાઈઝ કરે. એટલે આપણી આ જે ત્રીજી લહેર છે એમાં આપણે ચોક્કસપણે જીતીશું. સાથે સાથે એ પણ જાણ કરીશ કે જેમને સંક્રમિત થયા હોય અને એમના ઘરમાં આઇસોલેશનની વ્યવસ્થા ન હોય તો આપણે ગુજરાત આર્ય યુનિવર્સિટી ખાતે 100 બેડની વ્યવસ્થા કરેલી છે. તો લોકો ત્યાં અમારા આરોગ્ય તકી સંપર્ક કરી અને ત્યાં તેઓ આઇસોલેટ થઈ શકે. ST રોડથી જોલી બંગલા અને 7 રસ્તા વિસ્તારમાં આજે અમે આ ડ્રાઈવ કરી છે અને લોકોને સમજાવ્યું છે કે તમે જરૂરથી માસ્ક પહેરો. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું વીજકર્મીનો આપઘાત અને રીમ હોસ્પિટલના વિશેષ રિપોર્ટ સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GDBL જામનગર ન્યૂઝ. 1984 થી અવિરત સેવા આપતી ડોક્ટર શુક્લની શ્રદ્ધા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ પ્રાઇવેટ લિમિટેડ જામનગર શહેરની સૌ પ્રથમ અને એકમાત્ર 100 બેડ ધરાવતી રજિસ્ટર્ડ હોસ્પિટલ છે. આ હોસ્પિટલમાં 37 વર્ષથી વધુ સમયનો અનુભવ ધરાવતા ઓર્થોપેડિક ડોક્ટર દેવાંશુ શુક્લ સેવા આપે છે તથા વર્ષોના અનુભવી ગાયનેક ડોક્ટર સંધ્યા શુક્લ તથા બેચલર ઓફ મેડિસિન એન્ડ સર્જરી ડોક્ટર શ્રદ્ધા શુક્લ અને ફિઝિશિયન ડોક્ટર કિશોર રાઠોડ સેવા આપી દર્દીઓના આશીર્વાદ પ્રાપ્ત કરે છે.
અહીંની જો આધુનિક ફેસિલિટીની વાત કરીએ તો એક્સરે વિભાગ, સોનોગ્રાફી વિભાગ, ઈસીજી, લેબોરેટરી, મેજર ઓપરેશન થિયેટર, અલ્ટ્રા મોડર્ન આઈસીયુ, એનઆઈસીયુ, સેન્ટ્રલ ઓક્સિજન રૂમ, મેડિકલ સ્ટોર અને વિશાળ વેઇટિંગ એરિયા સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે. ઓર્થોપેડિક વિભાગમાં હાડકાના, ગોઠણના, સાંધાના, કમરના દુખાવાથી તથા ફ્રેક્ચરથી પીડિત અને એક્સિડેન્ટમાં ઘાયલ થયેલ દર્દીઓનું નિદાન અને સારવાર. ગાયનેક વિભાગમાં નોર્મલ ડિલિવરી, સિઝેરિયન ડિલિવરી, ગર્ભાશયની કોથળીના ઓપરેશન, વંધ્યત્વ નિવારણ કેન્દ્ર તથા તમામ સ્ત્રી રોગોનું નિદાન અને સારવાર. હૃદય રોગ, ફેફસાના રોગો, ડેન્ગ્યુ, મેલેરિયા, સરદી, ઉધરસ, તાવ અને પેશાબના રોગો વગેરેનું નિદાન તથા સારવાર. અમારા 3 દાયકાથી વધુ સમયનો બહોળો અનુભવ દર્દીઓને ખૂબ જ ઉપયોગી થઈ રહ્યો છે, જેનો અમોને એટલે કે શુક્લ પરિવારને ગર્વ છે. વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો ડોક્ટર શુક્લની શ્રદ્ધા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ પ્રાઇવેટ લિમિટેડ, એસટી રોડ, એક્સિસ બેંક પાછળ, પાછલા તળાવની સામે, જામનગર. क्या बेहतरीन प्रोडक्ट्स किफायती दाम में हो सकते हैं? जी हाँ, बिल्कुल हो सकते हैं, क्योंकि सुखी सुपरमार्केट 99 प्लस स्टोर्स के साथ पूरे सौराष्ट्र में छा गया है. आज हर कोई सुखी सुपरमार्केट के बेहतरीन प्रोडक्ट से संतुष्ट है. सुखी सुपरमार्केट में 2000 से भी ज्यादा वैरायटीज प्रोडक्ट्स अवेलेबल हैं. यहाँ किचन की हर जरूरत को पूरा करती बेहतरीन प्रोडक्ट्स की भरमार है. लेडीज गारमेंट्स में 10% से लेके 20% का जंबो डिस्काउंट है. यहाँ की होम डेकोर और गिफ्ट आर्टिकल्स की प्रोडक्ट्स को आप देख के झूमने लगोगे. साथ में बच्चों के टॉयज कलेक्शन की बात ही कुछ और है. यहाँ हर प्रोडक्ट्स की वैरायटीज कलेक्शन को साझा किया गया है, जिसके तहत लेडीज पर्स, नाइट वेयर, इनर वेयर, आउट ऑफ इट, विंटर कलेक्शन, फुटवेयर, अमेजिंग वॉच कलेक्शन, सनग्लास, एंटीक डेकोर कलेक्शन और बहुत सारे प्रोडक्ट्स. जी हाँ, बहुत सारे प्रोडक्ट्स जो आपको सोचने पर मजबूर कर देंगे, क्योंकि यहाँ रखे जाते हैं बेहतरीन प्रोडक्ट्स. सुखी सुपरमार्केट, बालाजी पार्क, डिफेंस कॉलोनी के पास, दीग जाम मील के पीछे, जामनगर. मोबाइल 9023498796. રાજકોટ અને અમદાવાદ જેવી આધુનિક કોર્પોરેટ હોસ્પિટલ આપણા જામનગરમાં. જી હા, આ છે સ્પંદન હોસ્પિટલ એન્ડ ક્રિટિકલ કેર સેન્ટર. 15 વર્ષનો બહોળો અનુભવ અને જેમણે હજારો ઓપરેશન કર્યા છે એવા ડોક્ટર અશોક રામ દ્વારા સંચાલિત આ હોસ્પિટલ લેવલ 3 આઈસીયુની સાથે સેન્ટ્રલ ઓક્સિજનની સુવિધા ધરાવે છે. અહીં ફેફસાના રોગોના નિષ્ણાંત ડોક્ટર રણજીત સુવા અને સુપર ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર ભારતી કાતરિયાની અવિરત સેવાની સાથે સમયાંતરે દેશના નિષ્ણાંત ડોક્ટર્સની ટીમ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન પણ કરવામાં આવે છે. ડોક્ટર અશોક રામ દ્વારા ડાયાબિટીસ અને ડાયાબિટીસને લીધે થતા પગમાં અલ્સર, ગેંગ્રેન, સળા અને ડાયાબિટિક ફૂડ તથા પગની નસની બીમારીનું સચોટ નિદાન અને સારવાર ઉપલબ્ધ. હરસ, મસા, ભગંદર, વેરિકોઝ વેન અને અલ્સર જેવા જટિલ રોગોનું ચેકો મૂક્યા વગર લોહી ન નીકળે અને ડ્રેસિંગની જરૂર ન પડે તેવી આધુનિક લેઝર પદ્ધતિ દ્વારા ઓપરેશન, ગંભીર કે અતિ ગંભીર અકસ્માતથી થતી ઈજાની સારવાર, થાઇરોઇડ, પેરાથાઇરોઇડ રોગોના ઓપરેશન, પેટના રોગો, આંતરડાના રોગો, એપેન્ડિક્સ, સારણગાંઠ, ગર્ભાશયની ગાંઠ, પિત્તાશયની પથરી જેવી જટિલ સર્જરીના લેપ્રોસ્કોપી દ્વારા ઓપરેશન, બ્રેઇન હેમરેજ, પેરાલિસિસ, હૃદયના રોગો, હાર્ટ એટેક, સ્ત્રી રોગ, કિડનીની બીમારી, ફેફસાના રોગો જેવા તમામ રોગોનું સચોટ નિદાન તથા આઈસીયુ સારવાર, કેન્સરનું નિદાન તથા સારવાર અને ઓપરેશનની સુવિધા. આ હોસ્પિટલમાં તમામ રોગોની આધુનિક સારવાર અને સર્જરીની સાથે કેશલેસ મેડિક્લેમની ફેસિલિટી અવેલેબલ છે. સ્પંદન હોસ્પિટલ એન્ડ ક્રિટિકલ કેર સેન્ટર, શ્રીનિવાસ કોલોની, શેરી નંબર 2, મયુર મેડિકલની પાછળ, એસટી બસ સ્ટેશન સામે, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકા મથકે વીજ કંપનીમાં નોકરી કરતા એક યુવાને ગળા ફાંસો ખાઈ જીવતરનો અંત આણ્યો હોવાનું જાહેર થયું છે. મૂળ કેશોદ તાલુકાના મડડા ગામના યુવાનના 4 દિવસ બાદ લગ્ન નિર્ધાર્યા હોવાનું જાણવા મળ્યું છે. એસટીમાં ચાલક તરીકે નોકરી કરતા પિતાના એકના એક પુત્રના અવિચારી પગલા બાદ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકા મથકે રામવાડી વિસ્તારમાં રહેતા અને
समाणा गामे वीज कंपनी मां फरज बजावता कल्पेश भाई देवायत भाई पीठिया नामना 24 वर्षना युवाने गईकाले सोमवारे પોતાના રૂમ પર કોઈ પણ અગમ્ય કારણોસર પોતાના હાથે ગળાફાંસો ખાઈ આપઘાત કરી દીધો હતો। આ બનાવ અંગે હરેશભાઈ લખમણભાઈ પીઠિયાએ પોલીસમાં નિવેદન આપ્યું હતું, જેમાં કોઈ પણ કારણસર યુવાને આ પગલું ભર્યું હોવાનું જાહેર કર્યું છે। વાલકેશ્વર નગરી ખાતે આવેલ જામનગરની ખ્યાતનામ ગોકુલ હોસ્પિટલ હવે નવા નામ અને નવા મેનેજમેન્ટ સાથે રીમ હોસ્પિટલના નામે ઓળખાશે। આ રીમ હોસ્પિટલનું સંચાલન ડાયરેક્ટર ડોક્ટર દિનકર સાવરિયા દ્વારા સંભાળવામાં આવ્યું છે। એમડી ફિઝિશિયન ડોક્ટર દિનકર સાવરિયા અગાઉ જામનગરની સુમેર ક્લબ રોડ પરની ક્રિટી સર્જ હોસ્પિટલ સાથે વર્ષોથી સંકળાયેલા અનુભવી અને બાહોશ ફિઝિશિયન છે। તેઓના સંચાલન હેઠળની રીમ હોસ્પિટલમાં ટ્રોમા સહિતની તમામ ઇમરજન્સી સારવાર 24 કલાક માટે કાર્યરત કરવામાં આવી છે। ઉપરાંત સવારે 10-1.5 વાગ્યા સુધી અને સાંજે 5:30-8 વાગ્યા સુધી ઓપીડી કાર્યરત છે। આ હોસ્પિટલમાં અકસ્માતના કેસો સહિતની તમામ ઇમરજન્સી સારવાર કાયમ માટે ઉપલબ્ધ બનાવવામાં આવી છે। 30 બેડ ધરાવતી આ હોસ્પિટલમાં આઈસીયુ વિભાગમાં 10 બેડની વ્યવસ્થા છે। આ ઉપરાંત પુરુષ અને મહિલા દર્દીઓ માટે અલગ અલગ બનાવવામાં આવેલા બંને જનરલ વોર્ડ એર કન્ડિશન રાખવામાં આવ્યા છે। આ હોસ્પિટલમાં કુલ 9 રૂમ છે, જેમાં સેમી સ્પેશિયલ રૂમ, સ્પેશિયલ રૂમ અને જનરલ રૂમની વ્યવસ્થાઓ કરવામાં આવેલી છે। રીમ હોસ્પિટલમાં ન્યુરોસર્જરીનો સંપૂર્ણ વિભાગ ડોક્ટર હર્ષ શાહના માર્ગદર્શન પ્રમાણે કાર્યરત છે। આ ઉપરાંત હોસ્પિટલમાં ન્યુરો અને સેપ્ટિક એમ બે ઓપરેશન થિયેટર ઉપરાંત ડાયાલિસિસ યુનિટ, વેન્ટિલેટર, ઇકોસોનોગ્રાફી અને હોસ્પિટલના તમામ બેડ માટે ઓક્સિજન સપ્લાય વગેરેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। ટૂંકમાં આધુનિક હોસ્પિટલમાં ઉપલબ્ધ એવી તમામ સુવિધાઓ આ હોસ્પિટલમાં કાર્યરત કરવામાં આવી છે। આજે મંગળવારે સવારે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા દ્વારા રીમ હોસ્પિટલના ડાયરેક્ટર ડોક્ટર દિનકર સાવરિયાની વિશેષ મુલાકાત લેવામાં આવી હતી। આ મુલાકાતના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે। જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે। આજે અમે લોકો વાલકેશ્વરી ખાતે આવ્યા છીએ અને ખાસ કરીને જે જામનગરની ખ્યાતનામ હોસ્પિટલ જે હતી ગોકુલ હોસ્પિટલ, એ હોસ્પિટલ ખાતે અમે આવ્યા છે, એ પ્રિમેસિસમાં આવ્યા છે, પણ હવેથી એ રીમ હોસ્પિટલ નામે ઓળખાશે, કારણ કે હવે એમાં થોડુંક વ્યવસ્થા મેનેજમેન્ટ બદલ્યું છે અને ખાસ કરીને એ પણ જે જામનગરના ખ્યાતનામ જે હોસ્પિટલ હતી ક્રિટી સર્જ હોસ્પિટલ એનું જે મેનેજમેન્ટ કરતા હતા એવા ડૉક્ટર દિનકર સાવરિયા સાહેબે આ મેનેજમેન્ટ સંભાળ્યું છે। એટલે જામનગર માટે પ્લસની વાત એ છે કે આવડી મોટી સારી હોસ્પિટલની અંદર ડૉક્ટર દિનકર સાવરિયા પાછા ફરી સ્થાયી થયા છે અને ખાસ કરીને ક્રિટી સર્જ ખાતે જે એમની જે બસ સ્ટેન્ડ રોડ ઉપર જે હોસ્પિટલ છે ત્યાંથી એ લોકો હવે શિફ્ટ થઈ અને હવે દિનકર સાવરિયા સાહેબ અહીંયા પરમેનન્ટ અહીંયા જ મળશે અને એમની સાથે એક જામનગરના ખ્યાતનામ ડૉક્ટર હર્ષ શાહ એ પણ જોડાઈ ગયા છે, ન્યુરોસર્જન છે, એ બંને લોકોએ અહીંયા હોસ્પિટલ શરૂ થઈ ગઈ છે। અને જે ગોકુલ હોસ્પિટલની અંદર તો સારી આધુનિક હોસ્પિટલ હતી જ, પણ એમાં પણ એને સમયને સંજોગો જોઈ અને રિનોવેશનની મુવમેન્ટ શરૂ કરી છે અને આમ તો સામાન્ય રીતે ઓપીડીથી માંડી ઇન્ડોરથી માંડી બધી વ્યવસ્થા શરૂ થઈ ગઈ છે। તો આપણે સાવરી સાહેબને પૂછ્યું કે સાહેબ આ રીમ હોસ્પિટલ, જાણે લોકો માટે એક રીમ નામ પણ નવું લાગે છે, ગોકુલ હોસ્પિટલની પ્રીમેસિસમાં આ મુવમેન્ટ શરૂ થઈ છે, રીમ નામ રાખવાનું કારણ શું છે? હું બધા લોકોને કહેતો હોઉં છું કે કોઈ પણ દર્દી બહુ જ ગંભીર, કારણ કે હું આઈસીયુ જોતો છું તો ગંભીર અતિ ગંભીર પરિસ્થિતિમાં જાઉં તો ત્યારે બધા દર્દીઓને એક જ વાત કરતો કે દવા અને પ્રાર્થના બેઉમાં તમે આશા રાખો। અને આ સાચું કહું તો ઘણા બધા દર્દીઓ એવા અમે જોયા છે કે જેને અમે 100% એફર્ટ આપીએ પણ એક ક્યાંકથી ચમત્કાર થઈ જાય તો બચી શકતા હોય છે। તો આ ચમત્કાર જ આપણે જોઈએ રીમ, એટલે કે ઓમ રીમ, રીમ એક બીજ મંત્ર છે, એ આપણી આદિ અનાદિની જે ઉત્પત્તિ છે ત્યારનો મંત્ર છે, એટલે એ વિચારો સાથે અને કંઈક નવું અમે જામનગર માટે લઈ આવવા માંગતા હતા એના માટે અમે આ રીમ નામ પસંદ કર્યું છે। સાહેબ આ જે હોસ્પિટલ રન થઈ છે તો એમાં શું સગવડતા શું ઊભી કરવામાં આવી છે? સગવડતામાં જોઈએ તો અહીંયા આપણે 30 બેડની ઇન્ડોર ફેસિલિટી અવેલેબલ છે, જેમાં 10 બેડ આઈસીયુ કે જે લેવલ 3 આઈસીયુ કહેવાય તે 10 બેડનું આઈસીયુ સાથે ડાયાલિસિસની ફેસિલિટી, રૂમની અંદર જોઈએ તો અમારી પાસે 9 રૂમ્સ છે અને મેલ અને ફિમેલ બેઉના જનરલ વોર્ડ અલગ છે અને જનરલ વોર્ડ પણ અમે જેમ જોઈએ છીએ કે દિવસે દિવસે જામનગરનું પણ ટેમ્પરેચર વધતું જાય છે, તાપમાન વધતું જાય છે, એટલે અમે મેલ ફિમેલ બંને જનરલ વોર્ડની અંદર પણ એસીની સુવિધા આપેલી છે। એ ઉપરાંત જોઈએ તો અમારી પાસે 2 ઓટી છે, એક ન્યુરો માટેનું સ્પેશિયલ ઓટી અને બીજું સેપ્ટિકોટિક, સેપ્ટિકોટિક કે કોઈ પણ ઇન્ફેક્ટેડ પેશન્ટ હોય તો એનું ઓપરેશન થિયેટર અલગ જ હોવું જોઈએ, કારણ કે જે પેશન્ટને ન્યુરોની અંદર અમે ખોલતા હોઈએ છીએ, ન્યુરોનું મગજ ખોલતા હોઈએ છીએ, એની અંદર સિંગલ
ફંગલ બેક્ટેરિયા પણ જો ઇન્ફેક્ટ થઈ જાય તો એ દર્દીને ઓપરેશન પછી પાછળ બહુ જ હેરાન થવું હોય છે. અને ઘણીવાર તો અમે જોયું છે કે એમને જીવ પણ ગુમાવવો પડતો હોય છે. એટલે કે બે સદંતર અલગ ઓપરેશન થિયેટરની સુવિધા છે. આ સિવાયની સુવિધાઓ જોઈએ તો સ્ટ્રેચર લીવ છે, પાણી છે, જનરેટર છે, એ બધી જ જે સુવિધાઓ એક આધુનિક હોસ્પિટલમાં હોવી જોઈએ એ બધી જ આધુનિક સુવિધાઓ સાથે અમે આવ્યા છીએ. સાહેબ, શરૂઆતના બેઝ ઉપર ઓપીડીની વાત છે તો ક્યાં ક્યાં ડૉક્ટર આની અંદર ઓપીડી કરશે? ઓપીડીની અંદર જોઈએ તો હું એઝ એ ફિઝિશિયન ઇન્ટેન્સિવિસ્ટ અને ડાયાબિટોલોજીસ્ટ ઓપીડીની અંદર અવેલેબલ છું. એ સાથે અમારા ન્યુરોસર્જન્સ ડૉક્ટર હર્ષા સાહેબ, એ પણ એમની ઓપીડી દરમિયાન સવાર અને સાંજના સમયમાં અવેલેબલ છે. એ સાથે જનરલ સર્જરી, ઓર્થોપેડિક એ બંનેની પણ ઓપીડીઓ રાબેતા મુજબ રૂટીન અવર્સની અંદર ચાલુ કરેલી છે. સાહેબ, આપ ઘણા સમયથી જામનગરની માર્કેટમાં, જામનગરની જે તંદુરસ્તી માટે તમે ચિંતા કરો છો, ખાસ કરીને તમે કોરોનાની મહામારીની અંદર પણ મોટું કામકાજ કર્યું, તો તમારો ચાહક વર્ગ પણ બહુ મોટો છે સમાજની અંદર, તો એવા લોકોને આપ શું કહેશો? કારણ કે હવે તમે એક જે મોટી તમારી જે ક્રિટી સર્ચ હોસ્પિટલ હતી એ બદલી ને હવે તમે આ ગોકુલ હોસ્પિટલ, જૂની જે ગોકુલ હોસ્પિટલ નામે ઓળખાતી હવે રીમ હોસ્પિટલમાં તમે સ્થાયી થયા છો. હું માત્ર મારા બધા દર્દી મિત્રોને એટલું જ કહીશ, ભગવાન ના કરે તમારે અહીંયા આવવું પડે તો અહીંયા આવો, તો એ જ મને આશીર્વાદ આપજો કે જે કોઈ પણ આવે છે, જે કોઈ પણ દુઃખ દર્દ સાથે આવે છે, બધા અહીંયાથી હસતા મોઢે અહીંયાથી જાય અને અમને ખૂબ ખૂબ આશીર્વાદ આપે. અમને એ ભગવાન મહેનત આપે, અમને ભગવાન એટલો સાથ સહકાર આપે કે જે લોકો દર્દીઓ અહીંયાથી હસતા મોઢે જાય છે એની અમે અવિરતપણે થાક્યા વગર આવે ને આવી સેવાઓ કરતા રહીએ. સાહેબ, આ જે હોસ્પિટલ છે એનું ટાઈમ ટેબલ શું હશે? જેમ કે ઇન્ડોર ફેસિલિટી છે, ડેફિનેટલી એક ઇમરજન્સી હોસ્પિટલ તરીકે ગોકુલ તમે જોવો તો આની પહેલાં પણ 5 વર્ષમાં અહીંયા કામ કરેલું છે. અમે ટ્રોમા અને ઇમરજન્સીસ એવું કહેવાતા કે જામનગરમાં કોઈ પણ દર્દી ને કંઈ પણ થાય તો ગોકુલમાં આવી જાય. અત્યારે હું એ જ કહીશ, રીમ એટલે બધું અહીંયા આવી જાઓ એટલે અમે તમે બધી જ ઇમરજન્સી સારવારો આપી શકીએ. એટલે 24 કલાક આ હોસ્પિટલો કાર્યરત રહેશે. એ સિવાય ઓપીડીના સમય દર આપને જણાવીએ તો ઓપીડી સવારે 10 થી બપોરે 1:30 વાગ્યા સુધી અને સાંજની ઓપીડી 5:30 થી 8 વાગ્યા સુધીની અવેલેબલ રહેશે. એ દરમિયાન ઇમરજન્સી ઓપીડી અવર્સ પણ ચાલુ છે જ. એટલે સાહેબ, ધારો કે એક્સિડન્ટનો કેસ આવ્યો હશે તો એને પણ આપ સારવાર પૂરી કરશો? હાજી, ટ્રોમાના કેસીસ હોય, અતિ ગંભીર બીમારીના કેસીસ હોય અને સ્પેશિયલી આઇસોલેશન, એટલે કે જેમ આપણે અત્યારે જોઈએ છે કોવિડ અત્યારે એન્ડેમિક થઈ ગયો છે, પણ કોવિડ જેવા જ કેસીસ છે, સ્વાઇન ફ્લૂના કેસ છે, હેમરેજિક વાયરલ ફીવર છે, એમના આઇસોલેશન બેડ્સ પણ અમારી પાસે અવેલેબલ છે. એટલે એમ કહેવાય ને, મેં હમણાં કીધું એમ, રીમ એટલે બધું જ, કે અહીંયા આપણે બધી જ સારવારો આપી કરવા શકવાની કોશિશ કરશું. આ રીતે જોયું તમે કે એક નિખાલસ ભાવે જે ડૉક્ટર તો છે જ લિંકર સાવરિયા સાહેબ, પણ એક અંદરનો એક ધાર્મિક કૃતિ પણ સાથે જોડાયેલા હોય, એટલે એટલા માટે એની પ્રથમ એનો જે ચહેરો દેખાય છે એ રીમ હોસ્પિટલના ઓલાઓમાં દેખાય છે અને એનો ભાવ પણ જોડાય છે. દર્દી પ્રત્યેનો ખાલી માત્ર કોમર્શિયલ બેઝ કરવો તો બિઝનેસ કરી લેવો ખાલી એવું નથી, ઘણા દર્દીઓને એને સારા કર્યા છે, એના કારણે એ મોટી હોસ્પિટલમાં સ્થાયી થયા છે અને પોતે એ જે ઓનર તરીકે આ વાત એને સ્વીકારી છે. એટલે રીમ હોસ્પિટલની અંદર દિવસે દિવસે પ્રગતિ કરે એવી જીટીપીએલ જામનગર ન્યૂઝ પણ શુભેચ્છા પાઠવે છે અને ખાસ કરીને જે દર્દીઓનું સારું થયું છે એ દર્દીઓ પણ આ બાબતની ખાલી માત્ર તમે અહીંયા સાહેબને શુભેચ્છા પાઠવા આવશો તો પણ સાહેબને ગમશે. જામનગર આમ આદમી પાર્ટીના કિસાન સંગઠન દ્વારા આજે મંગળવારે સવારે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્ર મુખ્યમંત્રીને સંબોધીને લખવામાં આવ્યું છે. આવેદનમાં જણાવવામાં આવ્યું છે કે છેલ્લા 6 મહિનાથી જામનગર સહિત ગુજરાતભરમાં રાસાયણિક ખાતરના મુદ્દે હજારો ખેડૂતો પરેશાન છે. 6 મહિનાથી રાજ્યમાં યુરિયા ખાતરની અછત છે. શિયાળુ પાકો માટે આ ખાતર હાલમાં ખૂબ જ જરૂરી હોય છે, પરંતુ ખાતરના વેપારીઓને પણ ઓર્ડર અપાયા પછી મહિનાઓ સુધી વેપારીઓને ખાતર આપવામાં આવતું નથી. સહકારી સંસ્થાઓ અને મંડળીઓ પાસેથી ખાતર મેળવવા જતા ખેડૂતોને વારંવાર ધક્કા ખાવા પડે છે. આ ઉપરાંત ગત વર્ષે ખાતરના ભાવોમાં 50% વધારો આવ્યા પછી એપ્રિલ 2021માં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ પત્રકાર પરિષદમાં એવી જાહેરાત કરી હતી કે ખાતરનો ભાવ વધારો ખેડૂતોને સહન કરવો નહીં પડે, કંપનીઓને સરકાર સબસિડી આપશે. આ ખાતરી પછી પણ પોટાશ ખાતરોમાં સતત ભાવ વધારો ચાલી રહ્યો છે. આમ આદમી પાર્ટીના કિસાન સંગઠને ખેડૂતો સાથે થતી આ લૂંટ અટકાવવા રજૂઆત કરી છે અને ખાતરનો ભાવ વધારો પરત ખેંચવા માંગણી કરી છે. આવેદનમાં જણાવાયું છે કે માંગણી સ્વીકાર કરવામાં નહીં આવે તો ખેડૂતોને સાથે રાખી જન આંદોલન કરવામાં આવશે.
किसान संगठनना प्रदेश प्रमुख राजूभाई करपड़ाना मार्गदर्शन हेठळ जामनगर आम आदमी पार्टीना किसान संगठनना प्रमुख परेश भंडेरी तथा आशीष सोजित्रा वगैरे द्वारा आजे मंगळवारे सवारे आवेदन पत्र आपवामां आव्युं हतुं। આજે અમે કલેક્ટર કચેરી ખાતે ખેડૂતને લગતા પ્રશ્ન માટે આવેદન દેવા માટે આવ્યા છીએ। મિત્રો, તમને ખબર હશે કે છેલ્લા ઘણા સમયથી આ દરેક ગામમાં ખાતરની શોર્ટેજ છે, યુરિયા ખાતર સમયે મળતું નથી। આજે શિયાળુ સિઝનમાં ખેડૂતને વારંવાર ખાતરની જરૂરિયાત હોય અને સહકારી મંડળીએ જાય તો એની શોર્ટેજ બતાવે છે, અને આપણા કૃષિમંત્રી વારંવાર મીડિયામાં આવીને એવું કહે છે કે ક્યાંય અછત નથી, પણ તમે ખરેખર ગામડાની મંડળી પર જાઓ, ગામડે ગામડે તપાસ કરો તો વાસ્તવિકતા ખબર પડશે। માત્ર ઓફિસમાં બોલવાથી ખાતરની અછત પૂરી નહીં થાય। અને બીજો મુદ્દો અમારો કે પોટાશ ખાતરનામાં જે ભાવ વધારો આવ્યો છે એને સત્વરે પાછો ખેંચવામાં આવે, નહીંતર મારે આમ આદમી પાર્ટીએ ખેડૂતના હકની લડાઈ માટે રોડ ઉપર ઉતરવું પડે એના માટે અમને મજબૂર ન કરે, એટલા માટે અમારી સરકારને વિનંતી છે। તો આ દરેક પ્રશ્નોને સત્વરે ઉકેલવામાં આવે એવી આમ આદમી પાર્ટીની માંગ છે। અમે કલેક્ટરને રજૂઆત કરી છે આવડિયા કે આ તમે અમારી લાગણી રહી એ મુખ્યમંત્રીને કૃષિમંત્રીને મોકલો અને આ પ્રશ્ન ઝડપથી સોલ્વ કરો। દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં થકે થોડા દિવસો પહેલા આખલા યુદ્ધ જોવા મળ્યું હતું। આખલા યુદ્ધને કારણે લોકો તથા વાહન ચાલકો અને દુકાનદારોના જીવ પડી કે બંધાઈ ગયા હતા। ત્યારબાદ આ પ્રકારનું વધુ એક આખલા યુદ્ધ ખંભાળિયા નજીકના સલાયામાં પણ જોવા મળ્યું હતું, જેને પરિણામે નાગરિકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો। સ્થાનિક નાગરિકોએ લડી રહેલા આખલાઓને શાંત કરવા માટે પાણીનો મારો ચલાવ્યો હતો। દ્વારકા જિલ્લાના વિવિધ નાના મોટા નગરોમાં પશુઓના યુદ્ધ અને રસ્તાઓ પર રખડતા પશુઓના કારણે નાગરિકોમાં દિવસે ને દિવસે ચિંતા વધી રહી હોય તેવું દેખાઈ રહ્યું છે। હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ જોતા રહેશો જામનગરની નંબર વન ન્યૂઝ ચેનલ જેડીપીએલ જામનગર ન્યૂઝ। होटल रेस्टोरेंट मनोरंजन की वर्ल्ड क्लास फैसिलिटीज यानी कि JCR द एंटरटेनमेंट वर्ल्ड। JCR के व्हाइट सैंड फाइन डाइन रेस्टोरेंट की डिलीशियस फूड आपको बहुत पसंद आएगा, जिसमें गुजराती, पंजाबी, चाइनीज और नॉर्थ इंडियन फूड का जायका ले सकते हैं। यहाँ द फर्न रेजिडेंसी होटल है, जिसमें हेजल स्वीट, विंटर ग्रीन प्रीमियम और विंटर ग्रीन जैसी तीन लग्जूरियस कैटेगरी के 49 रूम्स हैं। बर्थडे, एंगेजमेंट, मैरिज फंक्शन, स्टाफ मीटिंग जैसे छोटे बड़े फंक्शंस के लिए दो बैंकेट हॉल हैं। JCR यूनिट में गो रेसिंग स्पोर्ट्स भी है, जो पूरे सौराष्ट्र में ख्यात नाम है। गो रेसिंग का अनुभव आपकी लाइफ टाइम मेमोरी में से एक होगा। JCR के एक्यूरेट पार्किंग फैसिलिटीज, इजी टू पार्क एंड इजी टू ड्राइव। यहाँ 7 एंटरटेनमेंट जोन है, जिसके तहत PVR सिनेमा, ड्राइव इन सिनेमा, गेम जोन, शॉपिंग मॉल और बहुत कुछ। जी हाँ, JCR में है सब कुछ। तो आपके बेहतरीन वक्त को यादगार बनाने के लिए आज ही पधारिए JCR द एंटरटेनमेंट वर्ल्ड, जामनगर कालावट रोड, ढेवा चौकड़ी के पास, जामनगर। आयुर्वेद निसंतान उपचार केंद्र जामनगर, स्त्रियों तथा पुरुषों ना वंध्यत्वनी सफल आयुर्वेदिक सारवार। पुरुषों मा ओलिगोस्पर्मिया, नेक्रोस्पर्मिया तथा एजोस्पर्मिया, स्त्रियों मा PCOD, एंडोमेट्राइटिस, सेकेंडरी एमेनोरिया तथा नड़ी बंद होवानी सारवार। डॉक्टर मिसेस हरिकृष्णाबेन भट्ट, MD आयुर्वेद, मोबाइल नंबर 9426966037, ईमेल ayufert@gmail.com। વિરામમાં આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે। હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ। જામનગરમાં આજે મંગળવારની સવાર મોસમની સૌથી ઠંડી સવાર રહી, લઘુત્તમ તાપમાનનો પારો વધુ નીચે ઉતરી 10.2 ડિગ્રી નોંધાયો।
જામનગર કોર્પોરેશનમાં કમિશનર અને ડેપ્યુટી કમિશનર પછી પ્રોજેક્ટ એન્ડ પ્લાનિંગના મુખ્ય અધિકારી ભાવેશ જાની પણ કોરોના પોઝિટિવ જાહેર. જામનગરના આર્મી એરિયામાં ટ્રેનિંગ દરમિયાન દોડી રહેલા કાશ્મીરના જવાનનું પડી ગયા પછી મૃત્યુ થયું છે. જામનગર નજીકના દુતારપર ખાતે વીજ ચેકિંગ દરમિયાન રસિક ભંડેરી તથા તેની પત્ની ઈલાબેન ભંડેરીએ ચેકિંગમાં ડખો સર્જ્યો હતો. ફરજ રૂકાવટની ફરિયાદ થઈ છે. કાલાવડના ખોળના વેપારી સાથે રૂપિયા 6 લાખની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ નોંધાવા પામી છે. જામનગરના શિક્ષણ સમિતિના શાસન અધિકારી સીએમ મહેતા તથા સજુબા ગર્લ્સ હાઈસ્કૂલના આચાર્ય મધુબેન ભટ્ટની ડીઈઓ કચેરીમાં શિક્ષણ નિરીક્ષક તરીકે બદલી થઈ છે. ડીઈઓ કચેરીના શિક્ષણ નિરીક્ષક બીનાબેન દવેની સજુબા ગર્લ્સ હાઈસ્કૂલના આચાર્ય તરીકે અને પીએન પાલાની વિભાજી હાઈસ્કૂલના આચાર્ય તરીકે બદલી થઈ છે. જામનગરના કાલાવડ તાલુકાના નિકાવા ગામના 24 વર્ષના હેતલબેન યોગેશ્વરી ગૌસ્વામી પોતાના 2 વર્ષના પુત્ર સાથે 21 જાન્યુઆરીથી ગુમ થયા છે. જામનગરમાં ગેલેક્સી સિનેમા પાછળના ભાગમાં રેલવેનો ઓવરહેડ પાણીનો ટાંકો આવેલો છે. આ ટાંકો દૂર કરવા માટે અદાલતે આદેશ આપ્યો છે. જામનગરના ગોકુલનગર વિસ્તારના ગિરિરાજસિંહ મેઢુભા જાડેજાએ વિક્રમસિંહ જાડેજા અને મયુરસિંહ નામના 2 શખ્સો વિરુદ્ધ હુમલો કર્યાની ફરિયાદ નોંધાવી છે. 80 વર્ષના શારદાબેન ગોવિંદભાઈ ચૌહાણ તે બિપિનભાઈ કમલેશભાઈ તથા ભરતભાઈના માતાનું અવસાન થયું છે. નરોત્તમ દ્વારકાદાસ નિમાવતના પત્ની જયશ્રીબેન તે મનોજ તથા મિતેશના માતાનું અવસાન થયું છે. 86 વર્ષના પ્રાણભાઈ લાધારામ અરાભડિયા તે પ્રવીણભાઈ તથા શાંતિભાઈના પિતાનું અવસાન થયું છે. જીડીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. લોકોને મોટા અને ખોટા વચનો આપતા પક્ષો પ્રત્યે કડક બનતી સુપ્રીમ કોર્ટ. જામનગરમાં ટ્રાફિક પોલીસની ઝીરો વ્યવસ્થાથી લોકોમાં આક્રોશ. જામનગરમાં સુમર ક્લબ રોડ પર લોકોને માસ્ક વિતરણ કરતા મેયર બીનાબેન. લગ્નના 4 દિવસ પૂર્વે જામજોધપુર ખાતે ગળાફાંસો ખાઈ લેતો યુવાન વીજકર્મી. જામનગરની ખ્યાતનામ ગોકુલ હોસ્પિટલ હવે રીમ હોસ્પિટલના નામે ઓળખાશે. નવું મેનેજમેન્ટ સંભાળતા ડોક્ટર દિનકર સાવરિયા. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીડીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.